નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગાંધી યુગના કવિ એટલે કે ઝવેરચંદ મેઘાણી વિશે જે અગાઉના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો હતો, તો એ અભ્યાસને આપણે આગળ દોહરાવીએ. તો મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ વિશે ચર્ચા કરીએ. તો ગુજરાતી લોક સાહિત્ય ક્ષેત્રે ફાળો આપનારને આ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે. અને મિત્રો, આ એવોર્ડ રાજકોટ દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો, પ્રશ્ન બને કે આ ગુજરાતી લોક સાહિત્ય ક્ષેત્રે જે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ છે એ કોના દ્વારા આપવામાં આવે છે? તો રાજકોટ દ્વારા આપવામાં આવે છે. અને મિત્રો, ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલું છે. આ પ્રથમ એવોર્ડ 2012માં ભગવાનદાસ પટેલને મળેલો હતો. તો મિત્રો, પ્રથમ એવોર્ડ કોને મળેલો હતો? તો ભગવાનદાસ પટેલને. ક્યારે? તો કે ભાઈ 2012માં. અને છેલ્લે 2018માં જયાનંદ જોશીને આ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ મળેલો હતો. મિત્રો, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકગીત એવોર્ડ એ એક સાહિત્ય એવોર્ડ છે. આ એવોર્ડ વિજેતા જે છે એમને 1 લાખનું રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. તો મિત્રો, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ વિજેતાને શું આપવામાં આવે છે? તો આપણે કહી શકાય 1 લાખનું રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, તો હવે એમની કૃતિઓ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો પ્રથમ છે નવલિકા. તો મિત્રો, પ્રથમ નવલિકા એમની એટલે કે જેલ ઓફિસની બારી, જે 1934માં લખાઈ હતી. આ કૃતિમાં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમના સ્વજનોના જીવનનું આલેખન કરવામાં આવેલું છે. બીજી પ્રતિમાઓ, માણસાયના દિવા, જે 1945માં લખાણી. તો મિત્રો, માણસાયના દીવામાં લોક સેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર લૂંટાળા ગણાતી જે બારૈયા પાટણવડિયા જે કોમના છે માણસો, એમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની આ જે નેમની આ એક કૃતિ છે, નવલિકા છે, જે માણસાયના દીવા છે. આ સિવાય કુરબાનીની કથાઓ, જે 1922માં લખાયેલી છે. મિત્રો, આ કુરબાનીની કથાઓની વાત કરીએ તો એમણે વાર્તા લેખનની, હથોડી ટાગોરની કથાઓ કાહિનીની કથાઓ પરથી રૂપાંતરિત આ કુરબાનીની કથાઓ લખેલી છે, જે 1922માં લખાયેલી છે. દર્યા પારના બહારવટિયા, જે 1932માં લખાયેલી છે. તો દર્યા પારના બહારવટિયા એ એસ્ટન વુલ્ફના પુસ્તક ધ આઉટ લોઝ ઓફ મોર્ડન ડેઝની સત્ય ઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત 4 બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે, જેનું નામ છે દરિયા પારના બહારવટિયા. પલકારો, જે 1935માં લખાયેલી. વિલોપન. આ સિવાય મિત્રો, એમના કાવ્ય સંગ્રહો વિશે જોઈએ તો વેણીના ફૂલ, જે 1923માં લખાયેલી. મિત્રો, આ વેણીના ફૂલમાં બાળકો વિશેની અને બાળકો માટેની ગીત રચનાઓમાં લોકગીતોના લય ઢાળોને ઉપાડ્યા છે. બાપુના પારણા, જે ગાંધી વિષયક છે, જે 1943માં લખાયેલી હતી. યુગ વંદના, જે 1935માં લખાયેલી હતી. તો મિત્રો, મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર યુગ વંદનામાં વીર અને કરુણારસવાળા, લોકલય અને ચારણી છટાવાળા, રાષ્ટ્રભક્તિના, પીડિતો પ્રત્યે અનુકંપાઓના વગેરે પ્રસંગો આમાં જોવા મળે છે. કિલોલ, જે ગીત સંગ્રહ 1930માં લખાયેલું. એક તારો, રવિન્દ્ર વીણા, જે 1944માં લખાયેલી. તો મિત્રો, રવિન્દ્ર વીણામાં રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય સંગ્રહ સંચયિતાના કાવ્યો પરથી રચાયેલા એટલે કે રૂપાંતરિત અથવા તો એમનું અનુસર્જન કાવ્યો છે, જેમનું નામ છે રવિન્દ્ર વીણા. તો ટૂંકમાં રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય સંગ્રહ પરથી રવિન્દ્ર વીણા કાવ્ય લખાયેલું છે. આગળ વાત કરીએ મિત્રો, પત્રલેખન. તો લી સ્નેહાધીન મેઘાણી, હું આવું છું. આ સિવાય મિત્રો, એમની નવલકથા વિશે વાત કરીએ તો સત્યની શોધમાં એમની નવલકથા છે. તુલસી ક્યારો, જે 1940માં લખાયેલો છે. તો મિત્રો, આ તુલસી ક્યારો જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી એક સામાજિક કથા છે. નિરંજન, રા ગંગાજળીઓ. મિત્રો, આ રા ગંગાજળીઓ 1939માં લખાયેલો છે. તો આ રા ગંગાજળીઓ 15મી સદીનો જૂનાગઢનો રામ માંડલિક નામનો રાજા હતો. એ રામ માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી આ એક કથા છે, જેનું નામ છે રા ગંગાજળીઓ. વસુંધરાના વહાલા દવલા, પ્રભુ પધાર્યા. તો મિત્રો આ પ્રભુ પધાર્યા જે નવલકથા છે જે 1943માં લખાયેલી છે, તો મિત્રો આ બ્રહ્મદેશની ભૂમિમાં રેપાયેલી ગુર્જર બર્મી પ્રજાના સંસ્કાર સંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી આ એક નવલકથા છે જેમનું નામ છે પ્રભુ પધાર્યા. વેવિશાળ જે 1939માં લખાયેલી છે અને મિત્રો ખાસ પરીક્ષામાં પૂછાય એવું તો કે વેવિશાળ જે નવલકથા છે એમના પાત્રો મુખ્ય પાત્રો કયા છે, તો સુખલાલ અને સુશીલા. મિત્રો સોરઠના તળપદા સમાજ જીવનને સ્પર્શતી આ ઝવેરચંદ મેઘાણીની નવલકથા છે. એમાં મિત્રો ધનિક ચંપક શેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે એટલે કે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા એટલે કે નિષ્ફળ કરવા પ્રયત્ન કરે છે અને એમની ચાલને આ સુશીલા, સુખલાલ, ભાબુ અને ખુશાલ આ એમની ચાલને નિષ્ફળ બનાવે છે. તો આવી માહિતી આ નવલકથામાં આપેલી છે. આગળ વિધિ મિત્રો તો અપરાધી સોરઠ તારા વહેતા પાણી જે 1930માં લખાયેલી છે જે આપણે અગાઉના વિડીયોમાં એમના વિશે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. કાળચક્ર જે 1947માં લખાયેલી છે મિત્રો, તો આ મેઘાણીની છેલ્લી નવલકથા છે તેમજ આપણે વાત કરેલી કે ભાઈ આ એમની અધૂરી નવલકથા છે. મિત્રો કાળચક્રમાં 1940થી 1950ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી આ એક એમની અપૂર્ણ નવલકથા છે, અપૂર્ણ નવલકથા છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ સિવાય સમ્રાંગણ જે 1938માં લખાયેલી હતી એમની લોક સાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી સમ્રાંગણ એ ગુજરાતના છેલ્લા સુલતાન મુઝ્ઝફર શાહ ત્રીજાના રાજ્ય અમલના સમયની આ એક નવલકથા છે મિત્રો. બીડેલા દ્વાર આ પણ એમની મહત્ત્વની નવલકથા છે મિત્રો. ગુજરાતનો જય જે ભાગ 1 અને 2 લખાયેલા, તો ભાગ 1 1939માં લખાયેલો અને ભાગ 2 1942માં લખાયેલો. તો મિત્રો ગુજરાતનો જય એ વિક્રમ સંવત 13મી સદીને છેલ્લા સમયની આ વાત છે. તેમાં વસ્તુપાલ અને તેજપાલના હાથે ગુજરાતના પુનરુદ્ધાર માટે થયેલા પ્રયત્નોની આ કથા છે જેમનું નામ છે ગુજરાતનો જય. એના 2 ભાગ છે, 1 અને 2. આગળ મિત્રો એમના નાટક વિશે વાત કરીએ તો વંઢેલા, રાણો પ્રતાપ જે ભાષાંતર કરેલું છે એમણે, રાજા રાણી. આ સિવાય એમની આત્મકથા લઈએ મિત્રો તો છેલ્લું પ્રયાણ, પરિક્રમા. મિત્રો એમના પ્રસિદ્ધ કાવ્યો વિશે ચર્ચા કરીએ તો એમનું પ્રસિદ્ધ કાવ્યો છે સિંધુડો. તો મિત્રો આ સિંધુડોનો અર્થ થાય સૂર ચડે એવા સૂરનો એક રાગ, સૂર ચડે એવા સૂરનો એક રાગ. તો મિત્રો ઝવેરચંદ મેઘાણી રચિત દેશભક્તિના 15 શૌર્ય ગીતોનો સંગ્રહ આ સિંધુડોમાં થયેલો છે જે 6 એપ્રિલ 1930માં ધોલેરા સત્યાગ્રહના અવસરે આ પ્રસિદ્ધ થયેલો હતો. મિત્રો સિંધુડોના શૌર્ય અને દેશપ્રેમના ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે એટલે કે સામેલ થઈ ગયા હતા. મિત્રો આ સિંધુડો કાવ્ય અંગ્રેજ સરકાર દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને આ સિંધુડો મેઘાણી દ્વારા લખવા બદલ તેમને જેલની સજા પણ થઈ હતી. આગળ છેલ્લી પ્રાર્થના, ધણરે બોલે, છેલ્લો કટોરો, કોઈનો લાડકવાયો, ચારણકન્યા. મિત્રો આ ચારણકન્યાની વાત કરીએ તો 14 વર્ષની આ હિરબાઈની વાત છે. તો મેઘાણીની આ કવિતા 1928માં ગીરના જંગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હિરબાઈ નામની 14 વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. આગળ શિવાજીનું હાલરડું, કસુંભીનો રંગ, માં મને કોઈ દી સાંભળે રે, હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ. મિત્રો આ જહાજનું નામ વૈતરણ હતું જે વૈતરણા નદી પરથી પડ્યું હતું, પરંતુ એનું હુલામનું નામ વીજળી પડ્યું જે કચ્છથી મુંબઈ જતું હતું અને વચ્ચે દરિયામાં ડૂબી ગયું. આથી એના પરથી આ ગીત છે, હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ, જેનો કેપ્ટન હાજી કાસમ હતો. અને મિત્રો આ જહાજને ગુજરાતના ટાઇટેનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય મિત્રો એમનું વિવેચન લઈએ તો લોક સાહિત્ય ક્ષેત્રે ધરતીનું ધાવણ, પગદંડીનો પંથ, લોક સાહિત્યનું સમાલોચન, ચારણો અને ચારણી સાહિત્ય. લોકકથા વિશે મિત્રો વાત કરીએ તો ડોશીમાની વાર્તા, સૌરાષ્ટ્રની રસધારા જે ભાગ 1 થી 5 જે 1923માં શરૂ કરેલો અને 1927માં પૂર્ણ કરેલો, એટલે 1 થી 5 ભાગોમાં લખાયેલી છે. તો મિત્રો સૌરાષ્ટ્રની રસધારામાં સોરઠી જન સમાજમાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની, કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી 101 વાર્તાઓનું સંપાદન છે. મિત્રો આમાં દાદાજીની વાતો, સોરઠી બહારવટીઓ ભાગ 1 થી 3. તો મિત્રો બહારવટીયાઓના કેટલાક જીવન પ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી સ્વરૂપ સાથે એમને સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો પણ પ્રસંગોની આમ રસભરી રજૂઆત, કથાઓને થોડુંક કાલ્પનિક રંગે પણ એમને રંગેલું છે. રંગ છે બારોટ, લોકગીત મિત્રો એમના ચૂંદડી ભાગ 1 અને 2, ઋતુગીતો, રઢિયાળી રાત એમના 1 થી 4 ભાગ છે, હાલરડા, કંકાવટી એમના પણ 2 ભાગ છે, 1 અને 2, સોરઠી સંતવાણી, સોરઠી દુહા. આ સિવાય મિત્રો એમની પંક્તિઓ તો ખૂબ જ મહત્ત્વની પંક્તિ છે. ઘટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાંખ, અણધી ઠહેલ ભોમ પર યૌવન માંડે આંખ. આ સિવાય નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ. આ સિવાય છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, અંજલિ પીનારા નવ ઢોળજો બાપુ. મનમોર બની થનગાટ કરે જે રવિન્દ્રનાથની કવિતા નવી વર્ષામાંથી લેવામાં આવેલી છે. આગળ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, આગે કદમ આગે કદમ આગે કદમ યારો, તારા નામના ઓ સ્વતંત્રતા, મીઠી આસી વાત્સલ્યતા ભરી. આ સિવાય મિત્રો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 6ની અંદર અષાઢી સાંજ નામનું કાવ્ય આવે છે. ધોરણ 8ની અંદર દીકરાનો મારનાર, જે સૌરાષ્ટ્રની રસધારામાંથી લીધેલું છે, જેમના મુખ્ય પાત્રો આપા દેવાયત, હિરબાઈ અને લાખાવાળો છે. ધોરણ 9માં બોળો, જે લોકવાર્તા છે. આ સિવાય યાચના નામનું કાવ્ય પણ છે. ધોરણ 10માં ચાંદલિયો, જે લોકગીત રઢિયાળી રાતમાંથી લીધેલું છે. ધોરણ 11માં બુરાઈના દ્વાર પરથી, જે ટૂંકી વાર્તા છે. બદમાશ જે નવલિકા છે, તો એમના પાત્રો છે અલારખા, પઠાણ, રામલાલ, રુકમણી. ધોરણ 12માં કસુંબીનો રંગ, જે ગીત યુગ વંદનામાંથી લીધેલું છે. મિત્રો અહીં આપણે મેઘાણી એટલે કે ઝવેરચંદ મેઘાણી વિશેની સંપૂર્ણ વિગત અહીં પૂર્ણ કરીએ છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો હવે મિત્રો તમે નવા જો વિડીયો અથવા તો નવા સાહિત્યકારો વિશે જો જાણવા માગતા હોય તો પ્લીઝ અમને કોમેન્ટ બોક્સમાં એ સાહિત્યકારનું નામ લખો, અથવા તો તમે કોઈ બીજા વિષય વિશે વધુ માહિતી મેળવવા માગતા હોય તો એમના વિશે કોમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને અમે એ વિષય અનુરૂપ નવા વિડીયો બનાવીને તમારા સુધી આ માહિતી પહોંચાડી શકીએ. મિત્રો તો પ્લીઝ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.